ગુડ મોર્નિંગ દોસ્તો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો દોસ્તો? મજામાં? આપણે પણ એકદમ મજામાં છીએ. અગાશી ઉપર આવી ગયા છીએ. સવાર સવારની મસ્ત અત્યારે ઠંડો પવન ચાલુ છે અને મોરલા પણ જોવો મસ્ત મજાનો અમારી પાછળ બધી બોલે છે. મસ્ત મજાની સવાર છે, એમાં કઈ ઘટે નહીં. અને વધુમાં આજે સારામાં સારો દિવસ એ છે કે આજે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન નો જન્મ, એટલે કે રામ જયંતી મહોત્સવ છે આજે, રામનવમી. તો ચલો ત્યાં પણ આપણે મંદિરે જવાનું છે. અને મારા પરિવાર વતી અને મારા વતી અમારા તમામ યુટ્યુબ ફેમિલીને ખૂબ ખૂબ રામનવમીની શુભકામના. અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન તન મન ધનથી તમને બધાને ખૂબ જ સુખી રાખે અને મસ્ત રાખે, એવી આપણે પ્રાર્થના કરી. ભગવાન પાસે મંદિરે જવાનું છે, હમણાં જોરદાર તૈયારી કરી છે. અને બધા મોરલા પણ જોવો, તમે જોઈ શકો છો બધા જોરદાર બધે બોલે છે અત્યારે. કેટલા બધા મોરલા છે જો, અહીંયા છે, સામે બેઠો છે, બે ઢેલ અહીંયા બેઠી છે, અને સામે પણ જો મોરલા છે, ઘણા બધા છે, સાત આઠ છે અત્યારે. પંખીઓ બધે મસ્ત મજાના ઉડે છે, સારામાં સારું વાતાવરણ જામી ગયું છે અત્યારે. તો ચાલો વિડીયોમાં બિના રહેજો. વિડીયોમાં ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજે ખૂબ જ એન્જોય થવાનું છે. મંદિરે આપણે જઈએ અત્યારે, નિત્યનગરી વાર ત્યાં પહોંચી ગયા છે. એડવાન્સ ક્યારના, આજે વહેલા વહેલા જાગી ગયા હતા બેનભાઈ, બે છ વાગ્યાના, અને તૈયાર થઈને વહેલા વહેલા મંદિરે આવી ગયા છે. અને ખૂબ એન્જોય પણ એ લોકો કરવાના છે ધબધબાટ, કારણ કે છોકરા નાના હોય અને મજા આવે આવું હોય. તો ચાલો આપણે પણ મજા લઈએ અને તમને પણ લેવડ. જ સુંદરમ ભર મિત્રમ નહુ તરે તારો શિશુ શિનો મિજનક સુતાવરણમ ભજુ દીન બંધુ. અશોકભાઈ જીરામભાઈ સાવલિયાના 1100 રૂપિયા, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. શરણ તનુ શરણામૃત લેવા પ્રેમ કૃપાઓ પઠાવે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ. મારા એક નાનું ભગત ઉભો હો તમારી બાજુમાં. કાંધ ઘસળ એવું. તો કેમ છો દોસ્તો? વાગી ગયા છે બપોરના 5 વાગ્યા. આજ શું વાગ્યું હતું? હેતલ ને હોવાનું હતું, મારે તો કઈ હોવાનું હતું નહિ. આપડે તો શું સાહેબ બધી પાણી પાવાનું ચાલુ હતું જાડવા ને. હેતલ હારે મારી નીંદર કરી લીધી ઘાટી. તો ચાલો દોસ્તો અત્યારે જવાનું છે મારે ટીમ્બી, અને થોડાક મરચા દળવા નાખ્યા હતા 2-3 દિવસ પેલા. તો આપડે પછી કઈ જવાનો ટાઈમ મળ્યો ને તો ગયા હતા, તો અત્યારે લઈ આવીએ. અને રેબન વાળા ચશ્મા પહેન કે ચલે હે. હા ચલે. વાહ વાહ વાહ, દેશી હો, દેશી તમંચા દે લ્યા. દેશી તમંચા હતા ભી બનાવી દીધા તમને આવી. દેશી જ કહેવાય ને. જા નો નો નો. તો ચાલો
કદી સોડા બોડા પીતા હોય નાની એવી નથી પીવે છે તો ચાલો દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. ખોડિયારમાં નું મંદિર છે અને મેતલ ને દર્શન કરવા આવી ગયા છીએ અમે. તમને પણ દર્શન કરાવું. હવે આપણે જવાનું છે ભવાનાથના મંદિરે, ન્યાય દર્શન કરતા જઈએ. ઘણા દિવસ થી આવવા કરતા હતા, બધી ટાઈમ ટેબલ સેટિંગ નતું થતું. આજે બધું થયું છે તો આજે મંદિરે દર્શન કરતા જઈએ માતાજીના. તો ચાલો હવે દાદાના દર્શન કરતા આવી. ચાલો આવી ગયા છીએ ઘરે અને ચીકુનું જ્યુસ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. હે ચીકુનું જ્યુસ બનને કા હે બટાકા લાગે ચીકુ છે ચીકુ 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 નો જ્યુસ જ બને. બીજું પણ કઈ ઘણું ઘણું બને ને, કેન્ડી બને. હા એક ચીકુ ફ્લેવર આવે ને હોતે ડુંગરની પ્રખ્યાત ગુલ્ફી. અત્યારની જનરેશનમાં ચીકુ પણ ભાવતા ન હોય એટલે તે ગુલ્ફી બનાવે, ગુલ્ફીમાં ખાય. અહીં ફ્લેવર એ કોઈ નોછી પાવે. નિત્ય છે ગ્રીવા છે ચીકુ કે અડે અડે તો કે છે ને. હા કોઈ નહીં અડે, કાંઈ વાંધો નહીં. જ્યુસ પીએ એટલે આપણે જ્યુસ બનાવીએ છીએ. તડકાના ગયા હતા અમે ધબધબાટી બોલાવી, ટીંબી ગયા હતા, થોડો તડકો હતો. કઈ હતો લો હતી બહુ. સાદું જ્યુસ નથી બનાવવાનું, તો થોડોક આમ થોડોક અલગ બનાવવા તો પીએ ને કરી પીએ. એના માટે આપણે લાવ્યા છીએ આઈસ્ક્રીમ, વેનીલા. વેનીલા આઈસ્ક્રીમ નથી, માવા મલાઈ છે. હા વેનીલા ક્યાં આપણને ભાવે છે, માવા મલાઈ જ ખાઈએ આપણે. તો જોઈએ હવે હેતલ કઈ રીતનું બનાવે છે જ્યુસ. વિડીયોમાં બિના રહેજો, મજા આવશે. તમે કઈ રીતે બનાવો છો જ્યુસ? જ્યુસ જ્યુસ ની રીતે છે, પણ એમાં તમારે બીજો કઈ નાખવું હોય એમાં અલગ અલગ કન્ટેન ઘણા નાના મોટા એડ કરતા હોય ને લોકો, એવું થોડું છે. કાજુ નાખવા હોય, હા જ્યુસ મામા કાજુ આલે, અંજીર આલે, હા ખજૂર આલે. હા તો પછી અલગ અલગ વસ્તુ જે રીતે ખાતી હોય એવું અલગ અલગ બનાવે બધા રીતે, સમજણો ફિક્સ થોડું હોય. આપણે સારું બનાવવાનું. તો ચાલો દોસ્તો અત્યારે આપણે એમાં દૂધ એડ કરી દીધું છે મસ્ત મજાનું, ફૂલ મલાઈદાર. અને હવે આપણે એમાં નાખીશું ખાંડ. હા કેટલી ભૂખ લાગે હે, તો કેવી ભૂખ લાગે મને બહુ લાંબુ નહી કેતી, ટૂંકમાં કહી છે. હા એટલું જ થયું હશે, વધારે નહી ખાધો, ત્રણ વાર ખાધો. સવારે નથી ખાધો, બે વાર જ ખાધો મેં અત્યાર સુધીમાં. સવારે નથી ચા પીધું, કાંઈ પીધું જ નથી ઉપર સુધી. હા 11 વાગ્યા માં ખાઈ લીધું આપણે. ચાર ત્રણ હજાર ની ગેપલી હતી, એક લાડુ. એક લાડુ ઈ કેટલું પછી એક સાંજે મને મઠો, મારે એરણ મઠો લીધો, મારે થોડો કોસો લીધો હતો. બે સમસી ત્રણ સમ મેં અંદાજે મારે આખો કોસ નો ચાલી ગયો, એને થોડોક ઓછો હતો. ઓછો હતો આખો, પણ ચાલ્યો આખો હતો ભરેલો. કાઠા ભર્યો બધો. હા કાઠા ભર્યો બધો. પછી રોટલી, રોટલી કેટલી ખાધી? બે જ ખાધી. રોટલી બે ખાધી. ત્યાં શાક ત્રણ. અત્યારે આપણે ધાણા વાવવા માટે આવી ગયા છીએ. બધા ખામણામાં ફૂલે ફૂલ ધાણા આપણે વેરી દઈ, કેમ કે છાંયો આવે અહીંયા. થોડો જજો છાંયો રહી ને પાણી પણ એ મળ્યા કરે ને, એક સાથે પાણી પીધા કરે બધી. તો પછી વાઘની હું એની ઉપર થોડું બધી વાળી દે, આડાવાળી કરી નાખીશ.
ને આ ચીકોડી નું ખામણું છે, ફૂલે ફૂલ દેશી ખાતર ભરપૂર છે. હેતલ ધાણા વાવે છે, તમે જોઈ શકો છો ઉગે તો સારું, બહુ એકદમ કષ્ટી વગેરે ના વાવવામાં આવે છે ધાણા ને, એકદમ ઉભા ઉભા જ, એટલે બહુ મસ્ત મજાના ઉગવા જોઈએ મને એમ છે. Yeah.